Hello, good morning students. This video is for Standard 8 subject Gujarati. In this video lecture, we will study about our lesson number 17 and 16. So, lesson number 17 के बारे में पहले हम जान लेते हैं क्या है सुगंध पत्र. तो यहाँ पे एक ये लेटर है, पत्र लिखा हुआ है. ये एक जो यहाँ के राइटर है दर्शना धौड़किया, उन्होंने अपने भाई को पच्छ के बारे में बताते हुए लेटर लिखा है. क्या लिखा है कि मोटी बहन नु खूब बाहर थोड़ा समय पहला पूरा थयेला लांबा वेकेशन नी याद हजू पण तने शताब्दी असे खरु ने वळी आवनारा दिवाळी वेकेशन मां थनारा काल्पनिक प्रवास ना स्वप्न तारी रात्रि ने मीठी बनावता हसे. हाँ, जो ए संदर्भ मां ज मने सूझ्यू कि आवनारा दिवाळी वेकेशन मां तू तारी मोशाणी भूमि कच्छना प्रवासे आवी ने आपड़ा कच्छनी भूमि नी संस्कृति ने परिचय मेळवे तो केवू सारू. चाल तने एवं मन थाय ए माटे आपणे कच्छनी वातो करी. तो अभी उसकी बहन है, उसको कच्छ के बारे में बता रही है. तने थशे कि एवू ते शू छे कच्छनी भूमि मां? अत्यार सुधी तो ए रणना प्रदेश तरीके ओळखातो प्रदेश हतो. हजू हमणा सुधी बहारथी आवता लोको माटे कच्छ एक अजाण्यो सजारूप लागे तेवो प्रदेश हतो. सजारूप क्यों? क्योंकि वहां पे रेती रेती सिर्फ धूप ये सब ही होता है इसकी वजह से. भाई सौमित्री केवो छे आपणो प्रदेश? ढींगी धरा, ढींगा धोरी, ढींगा बोल अने ढींगी बोली जेवु विधान कच्छ माटे वपरायो छे. भारत नो एक विशिष्ट प्रदेश एटले कच्छ. प्राचीन समय में भारत में प्रवेश करवा माटे कच्छ पश्चिम भारत नो प्रवेश द्वार गणातुं. समुद्र, रण अने पर्वत थी वीटळायेला प्रदेश नी विशेषताओ पण न्यारी छे. तो उसका लोकेशन बताया गया है और अभी कच्छ के बारे में बहुत सारी चीजें यहाँ पे बताई गई. कच्छ प्रदेश में तो बस के ट्रेन बनने द्वारा आवी सके, मात्र गुजरात ना नहीं पण भारत ना एक बीजा नंबर ना सौथी मोटा जिल्ला में कच्छ में पूर्व थी पश्चिम फरता कुल 9 कलाक जेटलो समय लागे छे. यानी ये एरिया वाइज इतना बड़ा है कि अगर ईस्ट में से वेस्ट जाएंगे तो हमें पूरे 9 घंटे लगते हैं. कच्छ में बे रण छे, नानू अने मोटू. आ रण नी विशेषता शी खबर छे? एमा देखीती रीते क्यांय रेती मतलब के रण ना लक्षणो नथी. अहीं क्यांय तने रेती जोवा नहीं मळे. आखी दुनिया में रणों थी आपणो रण आ रीते जुदू पड़े छे. अहीं वर्ष में 8 महीना दरियानू पाणी होय छे ने 4 महीना रण सुकायेलू रहे छे. कच्छમાં પ્રવેશ કરવા માટે સૂરજબારીનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષો પહેલા કચ્છ ચારે તરફ પાણીથી ઘેરાયેલો બેટ હતો. તેનો આકાર કાચબા જેવો હતો, તેથી તેનું નામ કચ્છ પડ્યું હોય તેવી માન્યતા છે. ભૂસ્તરીય હલનચલન, પહેલે બેટ થા ઓર ફિર હલનચલન હોને કે બાદ ક્યા હુઆ, કચ્છની ભરતી સમુદ્ર તટથી ઉપર આવતી ગઈ અને ઉત્તરનો ભાગ પાણી વગરના રેતી વગરના સપાટ રણમાં પરિવર્તિત થયો. કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન, પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ, દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે. દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. કચ્છમાં ખડીર એવો એક ભાગ છે જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે અને આ રણમાં પાણી ભરેલ છે. ખડીર બેટ વહાં પે ક્યા હોતા હૈ કે ચારો ઓર પાણી ભરા રણ હૈ ઓર બીચ મેં પાણી. ખડીર બેટની વચ્ચે ધોળાવીરા નામે એક નાનું ગામ છે. ઈસવીસન 1970-71માં ધોળાવીરામાં કેટલાક પુરાતત્વીય પુરાવા મળ્યા ને ખોદકામ કરતા જમીનમાંથી સમગ્ર નગર રચનાની વિશેષતા વિશાળતા જોવા મળી જે હડપ્ય સંસ્કૃતિની યાદ અપાવે તેવી છે. તો હડપ્ય સંસ્કૃતિના જૂના અવશેષો કચ્છના કયા નગરમાંથી મળી આવે છે? તો ધોળાવીરામાંથી. કચ્છના છેવાડે આવેલું ભારતનું પુરાણ પ્રસ્થિત 68 તીર્થધામમાં ગણાતું નારાયણ સરોવર પણ છે, જેની ચારે તરફ સમુદ્ર અને વચ્ચે પાણીનું સરોવર છે. ત્યાંથી 2 કિમીના અંતરે કોટેશ્વરનો દરિયો ગાજે છે. ગાજે મતલબ અવાજ કરે છે. કચ્છમાં આવું જ બીજું પ્રાકૃતિક સ્થળ કયું છે? ધીણોધરનો ડુંગર, જ્યાં ધોરમનાથે તપસ્યા કરેલી. તો ઉત્તરે રણના કિનારે કાળો ડુંગર બિરાજમાન છે, જ્યાં ગુરુ દત્તાત્રેયના પગલા છે. તો કચ્છની રાજધાની ભુજ શહેર તો વસેલું જ છે ભુજે ડુંગર ઉપર, જે ભુજંગ નામનું મંદિર છે. તો અલગ અલગ જો સ્થાન હે ઉસકી વિશેષતા બતાઈ ગઈ.
આમ રણ, દરિયો અને ડુંગરની વચાળે વસેલા કચ્છ પ્રદેશને ભદ્રેશ્વર, સુથરી કોઠારા જેવા સ્થાપત્યના ઉત્તમ નમૂના દર્શાવતા જૈન મંદિરો, રવેચી માતાનું રમણીય સ્થાનક, હાજીપીર જેવી રણમાં વસેલી દરગાહ જેવા અનેક સ્થળો વિંડળાયા છે. કંડલા કચ્છનું મુંબઈ પછીનું બંદર તો ગાંધીધામ કચ્છનું આધુનિક ગણાતું નગર. રણમાં રહીને લોકોની આજીવન સેવા કરનાર દાદા મેઘરણ જેવા સંત કવિથી કચ્છનું સાહિત્ય ઓળખાય છે, જેમાં પછીથી ઘણા સાહિત્યકારોએ ભરતી આણી છે. તો એ ઇતની સારી જગા કચ્છ મેં આવી હુએ ઘૂમને કરીએ તો વાલા સૌમિત્રી આ છે આપણા પ્રદેશની સુગંધ. તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને, રાહ જોજો મોટી બહેનનું વાત. તો ઇસને અપને ભાઈ કો યે કચ્છ કે બારે મેં, કચ્છ મેં બહોત સારે એસે ઘૂમને લાયક સ્થળ હૈ, વહાં પે હમ જા સકતે હૈં. તો આઈ હોપ યે લેસન સે યા ફિર લેટર સે હમે કચ્છ કે બારે મેં બહોત સારી ચીજે જાનને મિલી હોગી.